નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું શુહિના. જોઈએ આજના મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય તેમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનુમા જેવો વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને નિહાળ્યું હતું. વાહન ચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી અને વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઈ ગયો હતો, જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કૂલ વાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઈવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને દૂરનું જોવામાં ગાઢ ધુમ્મસ બાધારૂપ બનતા લોકો પણ સાવચેતીથી વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસથી લો વિઝિબિલિટીના કારણે એર વ્યવહારને પણ અસર પહોંચી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. 2019ના વર્ષમાં તક્ષશિલા દુર્ઘટના બાદ નવા વર્ષમાં 2020માં પણ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી ઘણા સમયથી ચાલુ હોવા છતાં સ્કૂલ, શોપિંગ મોલ અને સિનેમા હોલ સહિતની ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરતા ફાયર બ્રિગેડે ફરી સીલ માર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા વહેલી સવારથી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આદરાયેલી કામગીરીમાં અડાજણ વિસ્તારમાં આવેલા નિશાલ શોપિંગ સેન્ટરની 145 દુકાન અને ઓફિસોને ફરી સીલ મારી દેવામાં આવ્યા હતા. અગાઉ ગત 17 ડિસેમ્બર 2019ના રોજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરાતા ફરી સીલ કરાઈ હતી. રિંગરોડ વિસ્તારમાં આવેલા જગદંબા માર્કેટ 48 દુકાન સીલ કરાઈ હતી. સાથે જ ધી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ તથા કિડ્સ એપલ નર્સરી સ્કૂલ ડિંડોલી સીલ કરાઈ હતી. કતારગામ વેડ વિસ્તારમાં આવેલા સિનેમા હોલને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. બટાર વિસ્તારમાં આવેલી ઇન્ટ્રીઓ બિઝનેસ કોમ્પ્લેક્સ સીલની સાથે વરાછામાં મેવાડ સ્કૂલ સીલ કરીને ફાયર બ્રિગેડે સીલિંગની મોટી કામગીરી કરી હતી, જેમાં અલગ અલગ ફાયર બ્રિગેડના કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢણે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ એસએમસી આવાસમાં રહેતા કલ્પેશ ઉર્ફે કલ્પનાબાઈ દોલતભાઈ પરમારે બુધવારની સાંજે ઘરેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા મંજુબેને જણાવ્યું હતું કે ચાર સંતાનમાંથી કલ્પેશ બીજા નંબરનો દીકરો હતો. કલ્પેશે ધોરણ 9નો અભ્યાસ કર્યો હતો. દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં હોડી બંગલા ચાલ્યો ગયો હતો. દર રવિવારે ઘરે માતાને મળવા આવતો હતો. બુધવારે ભાઈની દીકરીને કપડાં અપાવવા આવ્યો હતો. મોટો ભાઈ ઊંઘમાં અને કિન્નરે આપઘાત કરી લીધો હતો. ઘરકામ કરતા માતાની સાથે કલ્પેશના આપઘાતથી આખો કિન્નર સમાજ શોકમાં આવી ગયો હતો. દોઢ વર્ષમાં કલ્પેશ ઉર્ફે કલ્પના 4-5 વાર કિન્નર સમાજ સાથે પંજાબ, નડિયાદ, ગંગાપુર, રાજપીપળા સુધી સંમેલનમાં ગયો હતો. ખુશ રહેતા કલ્પેશના આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. બેસ્તાના આવાસ પાંશરાપોર નજીક સ્ટાર મેડિકલની બાજુમાં આવેલી કેબિન રાત્રિના 3 વાગ્યાના આસપાસ સળગાવી દેવામાં આવી હતી. અંગત અદાવતમાં કેબિન સળગાવી દેવામાં આવી હતી. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં રહેતા અબ્દુલ રશીદ અબ્દુલ અઝીઝ શેખની ઇલેક્ટ્રિક સામાન વેચવાની કેબિન આવેલી હતી. અંગત અદાવતમાં ભેસ્તાન આવાસમાં જ રહેતા રફીક બબાલ નામના વ્યક્તિએ દોઢેક મહિના અગાઉ ધમકી આપી હતી. બાદમાં બુધવારની રાત્રે ઇલેક્ટ્રિક કેબિનની દુકાનને આગ લગાડી નુકસાન કર્યું હતું. અગાઉ અમાનતુલ્લા શેખે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી કે તારી દુકાન સળગાવી દઈશ. આગની ચપેટમાં અન્ય વસ્તુઓ ન આવતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી. હાલ સમગ્ર મુદ્દે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ત્રિમાસિક સર્વેના આંકડા મંગળવારે જાહેર કર્યા છે, જેમાં 10 લાખની વસ્તી ધરાવતી કેટેગરીમાં ગત વર્ષે 14મા ક્રમે ઉતરેલી સુરત મહાનગરપાલિકાનો પ્રથમ ક્વાર્ટર રેન્કિંગમાં 3જો ક્રમ આવ્યો છે. પરંતુ બીજા ક્વાર્ટર રેન્કિંગમાં ફરી છેક 20મા ક્રમે ફેંકાય છે, તેથી આશ્ચર્ય સર્જાયું છે. મહાનગરપાલિકાને હજી પણ આગળ વધવાની તક છે, પરંતુ હોમ કમ્પોસ્ટિંગ અને
સેગ્રીગેશન પડકારજનક છે. જો કે ત્રીજા ક્વાર્ટરના 70% માર્ક્સ છે તેને માટે પાલિકાએ મહેનત કરવી પડશે તેમ આરોગ્ય તંત્રના અધિકારી કહી રહ્યા છે. પ્રથમ ત્રિમાસિકમાં સુરત ત્રીજા ક્રમે રહ્યું, જ્યારે પાંચમા અને સાતમા ક્રમે રહેલા અનુક્રમે રાજકોટ અને અમદાવાદ બીજા ત્રિમાસિક સર્વેમાં સુરત કરતા આગળ નીકળી ગયા છે. રાજકોટ તો ત્રીજા ક્રમે અને અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. તો પ્રથમ ક્વાર્ટરમાં ફેંકાયેલું વડોદરા બીજા ક્વાર્ટર સર્વેમાં બીજો ક્રમ મેળવ્યો છે. તેથી સુરત સાથે અમદાવાદ, રાજકોટ અને વડોદરા પણ સીધી સ્પર્ધામાં છે. 10 લાખથી વધુ વસ્તીવાળા ટોપ 5 શહેરમાં ઇન્દોર, પછી રાજકોટ, નવી મુંબઈ, વડોદરા, પછી ભોપાલ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં હેટ્રિક મારનારી ઇન્દોર ફરીથી બંને ક્વાર્ટર સર્વેમાં પણ નંબર 1 આવી છે. હવે આગામી 4 થી 31 જાન્યુઆરી 2020 સુધી સ્વચ્છતા સર્વેક્ષણ ચાલશે, ત્યારે ફર્સ્ટ ક્વાર્ટરમાં ત્રીજા રેન્કથી 8% તથા બીજા ક્વાર્ટર્સમાં 20મા ક્રમે હોય 15% માર્ક્સ લેવાના છે. પરંતુ હજી માર્ક્સનું ક્લેરિફિકેશન નથી આવ્યું. ત્રીજા ક્વાર્ટર્સનું 70% વાળું રિઝલ્ટ મહત્વનું છે. હવે 7 સ્ટાર અને વોટર પ્લસ માટે સર્વેક્ષણ ટીમ આવશે. આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાશે, એટલે મહાનગરપાલિકાએ આગળ વધવા માટે અત્યારથી જ તમામ ક્રાઇટ એરિયા પર એડી ચોટીનું જોર લગાવવું પડશે તો જ આગળ આવી શકે તેમ હોવાથી હવે ચેતી જવાની જરૂર જણાઈ રહી છે. આપ સૌ જાણો છો કે આખા દેશમાં 40% કરતા વધારે વસ્તી શહેરી વિસ્તારમાં રહેતી હોય છે. એમાં સુરત જેવા શહેરમાં તો 50 થી 60 લાખ વ્યક્તિઓ જ્યારે રહેતા હોય ત્યારે આવા શહેરી વિસ્તારોની સાફ સફાઈ, એની સ્વચ્છતા એ તમામ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. શહેરી વિસ્તારના નાગરિકોની સફાઈ બાબતમાં જાગૃતિ આવે અને એમાં ખૂબ સારા સુધારા થાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ નામથી એક સુંદર યોજના અમલમાં છે. છેલ્લા થોડા વર્ષોથી આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો, પ્રમોશન અને એના સુંદર પરિણામો જોવા મળે છે. સુરત એ સ્વચ્છતા સર્વેક્ષણમાં ખૂબ મહત્વપૂર્ણ રીતે હિસ્સેદાર છે. દર વખતે કંઈક ને કંઈક વધુ સુધારા સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2017, 2018, 2019, 2020 એમ આગળ વધતું રહ્યું છે. છેલ્લે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના એક ભાગરૂપે 2 ક્વાર્ટર એટલે પહેલું 3 માસનું અને ત્યાર પછીના 3 માસનું 2ના પરિણામો જાહેર થયા છે. પ્રથમ ત્રિમાસિક પરિણામોમાં સુરત શહેર દેશભરમાં તૃતીય સ્થાને હતું. બીજા ત્રિમાસિક પરિણામોમાં એ 20મા ક્રમે રહ્યું છે અને જે ફાઇનલ પરિણામ આવે ત્યારે એ સ્થિતિ વધારે સ્પષ્ટ થવાની છે. મારી આપ સૌ મારા સાથી સુરતી ભાઈ બહેનો પરિવારજનોને વિનંતી છે કે આ સર્વેક્ષણનો એક પાર્ટ એવો પણ છે કે નગરજનો પોતાના શહેરની સ્વચ્છતા અંગે કેટલા સહભાગી છે એ અંગે સીધે સીધા નગરજનો સાથે પણ નિર્ણાયક વ્યક્તિઓ છે એ વાતચીત કરતા હોય છે અને અભિપ્રાય લેતા હોય છે. આપ સૌને પણ મારી વિનંતી છે કે આપણા સુરતના સ્થાન માટે આપનું મહત્વપૂર્ણ યોગદાન, અભિપ્રાય હોઈ શકે. આપને પણ આ પ્રકારે જ્યારે પણ આપનો અભિપ્રાય પૂછવામાં આવે ત્યારે સુરતનું ગૌરવ સચવાય, એક સુરતી તરીકે આપણે પણ ગૌરવ લઈ શકીએ એ રીતે જો આપણે કદાચ અભિપ્રાય આપીએ તો આપણે પણ બીજા શહેરના નાગરિકોની જેમ આપણા શહેરને હજી વધારે સારા, હજી વધારે ઉચ્ચ રેન્ક માટે ચોક્કસ પ્રમોટ કરી શકીએ. આપ સૌને પણ મારી વિનંતી છે કે આ પ્રકારે આ કાર્યમાં આપ પણ સામેલ થઈ શકો અને જોડાઈ શકો.
ઉપરાંત બીજી વાત, સ્વચ્છતા માટે તંત્ર કામ કરે એ તંત્રની પૂર્ણ ક્ષમતા સાથે પ્રયાસ કરશે, પરંતુ કદાચ આપણું પણ કંઈ યોગદાન અસ્વચ્છતા ન કરીને જો આપી શકાતું હોય તો એ પણ ખૂબ ઉપયોગી નીકળતું હોય છે. આ માટે પણ સૌ સ્વપ્રયત્ન કરીને આ ઝુંબેશમાં જોડાય એવી પણ આપ સૌને પ્રાર્થના છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ધી સર્વન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત સુરત એમ્બ્રોઇડરી મશીન એસોસિએશન સાથે સંયુક્ત રહે ટેક્સટાઇલ મશીનરી એક્સપો સીટ મે 2020નું આયોજન કર્યું છે, જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતી એમ્બ્રોઇડરી, ડિજિટલ પ્રિન્ટિંગ સહિતની અત્યાધુનિક ટેકનોલોજી રજૂ થશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે મશીનરી એક્સપોર્ટ સીટ મે યોજાશે, જેમાં એમ્બ્રોઇડરી, ડિજિટલ પ્રિન્ટિંગ, નોન વોવન, સર્ક્યુલર, નીટિંગ, સોઈંગ મશીન, લેસર, સ્પેર પાર્ટ્સ, થ્રેડ, જરી મશીનરી તથા એક્સેસરીઝ એક્ઝિબિશનમાં રજૂ કરાશે. ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિબિશન સેલ હેડ દેવેશ પટેલે જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીને સવારે 11 કલાકે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવશે. સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે 1,25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પ્રદર્શન યોજાશે. સુરત અમદાવાદમાં 60 જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે. 32 બ્રાન્ડ દ્વારા તેમના ઉત્પાદનો રજૂ કરાશે. મોટી સંખ્યામાં બાયર્સ તથા વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો આ હતા હીરાનગરી સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.